ભારત માતા કી, ભારત માતા કી, સૌને ઊંચા હાથ કરી અને બોલવા વિનંતી છે, ભારત ઓર લડેંગે, આનંદભાઈ તું માંગે લડેંગે, ઓર લડેંગે. એ સભા સ્થાને આવી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણી વચ્ચે આપણા સૌના લાડીલા નેતા એવા આનંદભાઈ પધારી ચૂક્યા છે. સૌને જોરદાર તાળીથી બધા વિનંતી છે. ભારત માતા કી, ભારત માતા કી, સૌને ઊંચા હાથ કરી અને બોલવા વિનંતી છે, ભારત માતા કી, લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર લડેંગે. આનંદભાઈ તું માગે બડો, આનંદભાઈ તું માગે બડો, ભારત માતા કી. સૌને જોરદાર તાળીથી વધાવવા વિનંતી છે. આપણી વચ્ચે આપણા સૌના લાડીલા બેસરબી આવ્યું, છતાં બી એ ભાઈ વર્ષોથી જગ્યા આપે છે. એના દાદા બી ઉત્તમભાઈ અરજીભાઈ હતા, ત્યારથી અહીંયા અમે મીટિંગ કરીએ એટલે એ કોઈથી ડરતા નથી. મને કીધું 10 વાગે ફોન આવ્યો, મેં કીધું તકલીફ હોય તું આવતો છે, બાજુમાં જ છે ગામમાં મંડપમાં. પણ પછી એણે કીધું કે નહીં ભાઈ, આપણા ગામમાં વોર્ડમાં સભ્યો છે એટલે એવું નથી કે ભાઈ એને પરમિશન નથી આપવાની લેવાની એમ. એટલે ભાઈ કીધું મેં કોઈ કે તકલીફ હોય તો કે હવે એને જવાબ આપી દીધો, અમે પહેલેથી આપતા આવેલા અને આપતા રહેશું, અમે કોંગ્રેસના છે ને અમે રહેશું એમ. એટલે એણે હિંમત કરીને આપી ને હજુ બી આપણી સાથે જ રહેશે. એટલે આપણે એને બે તાળી માન આપીને સ્વાગત કર્યું એ બદલ આભાર. હવે આનંદભાઈનું સ્વાગત એ લોકો જ કરશે. પ્રસંગ અનુરૂપ ઉદ્બોધન કરવા માટે હું વિજયભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરીશ કે ઉદ્બોધન કરે, એકવાર જોરદાર તાળીથી વધાવી. એ તમને સલામ. રાહુલ ગાંધી એક જ વાત કરે, ડરો મત. બીજી લીટી જે મને ગમેલી તે ખતમ. રસ લાગી જાય એટલી બાજુ સુથારપડા લાગી જાય. ત્યારે આનંદભાઈ અમે બધા વલસાડવાળા તમારા આભારી એટલા માટે છે કે વર્ષો પછી અમારા મોઢા પર તમે આનંદની લકીર જોઈ છે. ચાલુ એટલે નહીં અને ત્યારે આપણી બધાની ફરજ એ થાય કે તમામ એરિયામાં ફર્યા પછી 7 ધારાસભા એરિયામાં બધી જ જગ્યાએ જંગલમાંથી માંડીને બધે ફર્યા પછી તમારા બધાના નામ નથી લેતી કારણ કે બધા આપણા અને સમય ઓછો છે. મંચસ્થ મારા આગેવાનશ્રીઓ, અહીં ઉપસ્થિત તમામ મારા ભાઈઓ અને બહેનો, આ ટુકવાડામાં મારે આમ તો આવતી જતી રહું પણ જાહેરમાં બધાની સાથે મળવાનો મોકો આજે જ્યારે બીજી વખત મને મળ્યો છે કારણ કે આપ સૌએ મને વિધાનસભામાં પણ અહીંથી મત આપેલા છે. એટલા માટે વધારે વાત ન કહેતા, આનંદભાઈ એવું વ્યક્તિત્વ છે કે જેણે હંમેશા પોતાનું નથી વિચાર્યું અને લોકોના અને સમાજના દરેક સમાજના લોકોના હિત માટે વિચારતો હોય તો એકમાત્ર વ્યક્તિ તે આનંદભાઈ પટેલ છે. અમે લગભગ 17 આનંદભાઈ જોડે ઘણા વર્ષોથી સંકળાયેલા છે અને અલગ અલગ લોકોની સમસ્યા માટે
લડ્યા છે ત્યારે કે આપને ખબર નહીં હશે પણ કેટલી રેલી 16 જેટલી રેલીઓ આ ડેમ માટે કરી છે. કોઈ પણ વસ્તુ હોય ભાઈને આપણે અહીંથી ચૂંટીને મોકલાવશું. બહુ ખૂબ જ સરસ નંબર આવ્યો છે. કયો? 1 નંબર. આપણે આનંદભાઈને પણ 1 જ નંબર પર રાખતા છે. અમે રાત દિવસ એટલા માટે આ ફરતા છે. મને બધા ઘણા કહે કે તું લેડીઝ થઈને એકલી ફર્યા કરે રાતના 12 વાગે બી. ભાઈ મારા ભાઈએ અમારા માટે લોહી વેવડાવેલું છે. અમે 12 ની 2 ની જોશું પણ આનંદભાઈ પટેલને 1 નંબર પર લાવશું. આટલું કઈ વિમું છે. જય હિન્દ જય ભારત. એની સાથે સાથે દેશની સરકાર બદલાઈ જવાની એ ઇતિહાસ થવાનો છે. વિજયભાઈ હમણાં કીધું, હું એની વાત સાથે બિલકુલ સંમત નથી કે આપણે અહીંયાથી જીતાડીએ તો સુધરે. એને સુધારવા નથી, આ ભાજપ વાળાને બગાડવાના છે, એને ખદેડવાના છે. એને સુધારવાની તક હવે નહીં અપાય. સુધરવાનું હોત તો કેદીને સુધરી ગયા હોત. પણ એક બહુ જૂની વાર્તા છે, ખબર છે તમને બધા, જોક સાંભળેલી હશે. કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી. એક કોઈ હતા વડીલ, એને એમ કીધું કે હું સીધી કરી બતાવું. પાઇપમાં ભરાવી, પાઇપ 10 વર્ષ સુધી જમીનમાં દાટી રાખ્યો, પાછું કાઢ્યું તો પૂંછડી વાંકી હતી ને પાઇપ વાંકો વળી ગયો હતો. આ એમાંની પ્રજા છે. એ નહીં સુધરે. જૂઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું, ત્યાં સુધી જૂઠું બોલવું કે જ્યાં સુધી પ્રજા એને સાચું માની ન લે. પણ હવે પ્રજા એ જૂઠાણામાંથી બહાર આવી ગઈ છે. હવે લોકો માગે છે રોજી રોટી, હવે લોકો માગે છે શિક્ષણ, હવે લોકો માગે છે સારું સ્વાસ્થ્ય, હવે લોકો માગે છે સુરક્ષા. એની તો વાત જ નથી કરવી. એ તમે ફોડી લેજો તમારું બધાય. સારી સારી ભણતર જોઈ છે, ગદગદ ફૂલે કે હવે આ લોકોને સમજ પડી છે. આ નવયુવાન સાથી મિત્રોને હવે સમજાય છે કે દેશ કેવી વિપરીત દિશામાં જઈ રહ્યો છે. વલસાડ જિલ્લો નહીં, આખું ગુજરાત નહીં પણ આખો દેશ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યું છે કે આવા એક નવલોહિયાને જીતીને દિલ્હી મોકલ. એવો આપણો સૌનો વિરલો ભાઈ અનંત. મતદાર યાદીમાં પહેલું નામ આવી ગયું, 1 નંબર આવી ગયો. હવે ચૂંટણી જ્યારે એકદમ મધ્યાને તપે છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાએથી એના પ્રચાર માટે કોઈ આવતું હોય તો એમાં પણ પહેલો નંબર અનંત પટેલનો. પહેલો રાષ્ટ્રીય નેતા આપણા સૌની લાડલી બેન પ્રિયંકા ગાંધી 27મી તારીખે ભાઈ અનંતનો ચૂંટણી પ્રચાર કરવા માટે અને ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરવા માટે થઈને ગુજરાતમાં આવી રહી છે અને ગુજરાતમાં પહેલો નંબર અનંત પટેલ માટે આવી રહી છે. એટલે એક ઓર છોગું, યશ છોગું જેને કહેવાય ને, યશ કલગી એના એકડામાં લાગી કે પ્રિયંકા ગાંધી ગુજરાતની ધરતી પર ચૂંટણી પ્રચાર માટે પહેલી વાર આવે છે, વલસાડમાં પહેલી વાર આવે છે, ધરમપુરમાં પહેલી વાર આવે છે. 27મી તારીખે સવારે 10 વાગે ધરમપુરના દરબારગઢના કમ્પાઉન્ડમાં મારી સૌને અત્યારે આમંત્રણ છે કે પ્રિયંકાજીને સાંભળવા માટે જરૂર પધારજો. તે બદલ આપનો આભાર માનીને વિરમું છું. જય હિન્દ જય ભારત. લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે ઓર લડેંગે ઓર જીતેંગે ઓર લડેંગે ઓર જીતેંગે. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભા 26 પર મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો. 16 તારીખે તમારા બધાના આશીર્વાદથી આપણે ફોર્મ ભર્યું અને ફોર્મ મંજૂર પણ થઈ ગયું. ત્યારે આજે ટુકવાડા ખાતે આપણે જાહેર સભા યોજી રહ્યા છીએ ત્યારે પ્રથમ તો આપણા જેમણે આપણને પટાંગણ આપ્યું છે એમને યાદ કરીને મંચસ્થ બિરાજમાન સૌ મહાનુભાવો, ખૂબ લાંબી વાત કરી છે વિજયભાઈ, વાત કરી છે અને આપણા સૌના આગેવાન ગૌરવભાઈએ પણ આશીર્વાદ આપ્યા છે અને વાત કરી છે. ખૂબ મોટો મત વિસ્તાર છે, ખૂબ લાંબી સમસ્યાઓ છે, ખૂબ મુશ્કેલીઓ છે. ડાંગ વિસ્તારથી લઈને દરિયાકાંઠા સુધીનો વિસ્તાર છે, ભિલાડથી લઈને છેક વાંસદા સુધીનો વિસ્તાર છે. ત્યારે
ખૂબ સમસ્યામાં સંઘર્ષ કરીને, આંદોલન કરીને લોકોની સમસ્યા, સામાન્ય લોકોની સમસ્યા, ગરીબ લોકોની સમસ્યા, આર્થિક રીતે એકદમ ખરાબ પરિસ્થિતિવાળા લોકોની સમસ્યા, બધી જ સમસ્યામાં આંદોલન કર્યા છે, સંઘર્ષ કર્યો છે, માથું ફોડાવ્યું છે અને પછી ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે મને વિશ્વાસ છે કે તમામે તમામ લોકો આગેવાનો સાથે મને ઉમેદવારીની સાથે આશીર્વાદ મળશે. આપણા સર્વ વિસ્તારમાં રોજગારીની સમસ્યા છે, મહિલાઓની સુરક્ષાની સમસ્યા છે, આશા વર્કરના પ્રશ્ન છે, આંગણવાડી બહેનોના પ્રશ્ન છે, ત્યારે સ્થાનિક રોજગારીની સમસ્યા સાથે સાથે અહીંના વિસ્તારમાં, આજુબાજુના વિસ્તારમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાઓ બંધ થઈ જવાની સમસ્યા છે, પ્રાથમિક શાળાના વર્ગ શાળાઓ જર્જરિત છે અને એની સાથે સાથે અહીંની કોલેજમાં પ્રાધ્યાપકો નથી. આપણો વિસ્તાર એવો વિસ્તાર છે કે જે વિસ્તારમાં પાણીની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા, સિંચાઈના પાણીની સમસ્યા છે, ખેડૂતોને સારું બિયારણ મળવું જોઈએ, બિયારણની સમસ્યા છે, સસ્તું ખાતર મળવું જોઈએ, ખાતરની સમસ્યા છે, એની સાથે સાથે આપણા બધાની રોજગારીનો પ્રશ્ન છે. આપણે ઉદ્યોગોની બાજુમાં છે ત્યારે 12 કલાક નોકરી કરીએ છીએ અને માત્ર ને માત્ર 8 કલાકનો પગાર મળે છે. બહેનો કામ કરે છે, બહેનોને પુરુષ જેટલો પગાર નથી મળતો. અહીંના લોકોની સમસ્યા એટલી બધી છે, પરંતુ સમસ્યા માટે કંઈ આંદોલન કરવા જાય, કોઈને કહેવા માટે જાય તો આપણને પોલીસ ડરાવે છે, અધિકારીઓ ડરાવે છે, પણ હવે ડરવાની જરૂર નથી. અનંત પટેલ હંમેશા તમારી સાથે છે, રોડ રસ્તાથી લઈને લોકસભા સુધી લડત ચલાવવા માટે હું હંમેશા તમારી સાથે છું. કોંગ્રેસ આવી છે અને ખૂબ મોટા મોટા આપણી સાથે ગેરંટી આપી છે કે બહેનોને 1 લાખ રૂપિયા 1 વર્ષના મળશે, ઘરની એક બહેનને 1 લાખ રૂપિયા મળશે, બહુ મોટી વાત છે. ત્યારે જેમને રોજગારી નથી મળી એવા યુવાનોને 1 લાખ રૂપિયા આપવાની વાત કરી છે, આ બી બહુ મોટી વાત છે. જેવું ગૌરવભાઈ કીધું કે લક્ષ્મી તિલક કરવા આવે છે, ધોવાની જરૂર નથી, પરંતુ 14 દિવસ અમારી સાથે રહેવાની જરૂર છે, 1825 દિવસ અનંત પટેલ તમારી સાથે રહેશે. ખૂબ સમસ્યા છે, પરંતુ સમસ્યાના નિરાકરણ માટે જ્યારે અમે નીકળીએ છીએ, અન્યાયની સામે આંદોલન કરીને ન્યાય મેળવવા માટે નીકળીએ છીએ, ત્યારે કેટલાક લોકો આપણને ડરાવવાની વાત કરે છે, પરંતુ એ ડરે બીજા આનંદ પટેલ કોઈ દિવસ ડરવાનો નથી. આનંદ પટેલ હંમેશા કચડાયેલા લોકોની સાથે, એસટી એસસી ઓબીસીની સાથે, માછી સમાજની સાથે, આર્થિક રીતે કચડાયેલા લોકોની સાથે રહેશે અને હંમેશા લડાયક મિજાજમાં ન્યાય મેળવવા માટે લડશે. હરેક અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમારે લડવાનું છે અને લડીને જીતવાનું છે. અમારા નેતા કહે છે, રાહુલજી ડરો મત, લડો, સહો મત, લડો. અને અમે પણ કરીએ છીએ કે લડેંગે, જીતેંગે અને વલસાડની સીટ પર આપણને કોઈ પણ ગભરાવી નહીં શકે, આપણે જીતીશું, જીતીશું, જીતીશું. સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. લડેંગે જીતેંગે એમ કે ને, એટલે દુશ્મનો તેની ભાગી જાય, મચ્છર ભી ભાગે બાજુમાં. તો હવે હું આભાર વિધિ કરવા માટે મેહુલભાઈ વસીને વિનંતી કરીશ કે એવો આભાર વિધિ કરે, એકવાર એમને પણ જોરદાર તાળી બજાવી. નમસ્કાર. આપ સૌ અહીં પધાર્યા અને આપણા લોકસભાના ઉમેદવાર એવા આનંદભાઈ પટેલને, માનનીય ગૌરવભાઈ, વિજયભાઈ, આપ બધાને સંબોધન કર્યું, આપે સાંભળ્યું. પારડી તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે હું થોડું તમને કહેવા માગું છું કે આપણે આનંદભાઈને કેમ વોટ આપવો જોઈએ. તમે જાણો છો કે આનંદભાઈ એક આંદોલન કરતા છે, આંદોલન કરવા માટે છે ને ખૂબ હિંમતની જરૂર પડે. આપણને કોઈ ડરાય ને તો આપણે એમ જ બેસી જઈએ. આનંદભાઈને તો આખું તંત્ર ડરાવે તો પણ આનંદભાઈ ડરતા નથી. પોલીસે બી માર્યા તો બી ડર્યા નહીં અને ભાજપના એક લુખ્ખાએ માર્યા તો બી ડર્યા નહીં, એની સામે ઊભા રહી ગયા. એ રાત યાદ કરતા હું તમને કહેવા માંગુ છું કે રાતે જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો 10,000 માણસો ખેરગામમાં હતા અને જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ ત્યાં માનવ કીડિયારું ઉભરાતું ગયું. લગભગ 25,000 માણસ થઈ ગયા અને ખેરગામ આવતા બધા રસ્તા પોલીસે બંધ કરી દીધા, બધા રસ્તા પોલીસે બંધ કરી દીધા. ત્યારે લોકો ચાલતા આવવા માંડ્યા વાડીઓના રસ્તેથી, કાચા રસ્તેથી, અને ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં લોકો ભેગા થઈ ગયા. પારડી તાલુકાની આપણી વાત કરીએ તો પારડી તાલુકામાં અહીંયા આપણા જરા આગળ રોહિણા ગામે દુકાનો હતી, 72 જેટલી દુકાનો હતી. એ 72 દુકાનોના બધી જ જ્ઞાતિઓના લોકોની દુકાનો હતી, પણ એ દુકાનોમાં
કોઈ એવડું મોટી દુકાન નથી એસી વાળી કે એવી, લોકો પાવ વડા પાવ નાનું મોટું ભજીયા બીજું ત્રીજું એવું નાનું મોટું રોજગાર વેચીને ચલાવતા હતા. એ 72-72 દુકાનો તોડી નાખવામાં આવી કોઈ પણ કારણ વગર, અને અહીંયાનો એક પણ નેતા ત્યાં આવીને લોકો સાથે ઉભો નહીં રહ્યો. ઉપરથી 2 ડબ્બા ભરીને પોલીસ લોકોને ત્યાંથી ઉચકી ગઈ, યુવાનોને મહિલાઓને વડીલોને. ત્યારે અમે આનંદભાઈનો કોન્ટેક્ટ કર્યો કે આનંદભાઈ અહીંયા આ રીતનું પ્રકરણ ચાલે છે તમે આવો. આનંદભાઈ 1 કલાકમાં આવ્યા. આનંદભાઈ નહીં, આનંદભાઈની ટીમ ઉમર ગામથી નવસારી સુધીના લોકો, કપરાડાથી લઈને ધરમપુર, વાંસદા, આહવા, ડાંગ, લગભગ 1200-1500 માણસ ત્યાં ભેગા થઈ ગયા. અને આનંદભાઈ ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને પછી એમને છોડી મૂકવા પડ્યા. અને આનંદભાઈ એ લોકોને લઈને ગામ સુધી મોકલ્યા ગયા. ત્યારે ત્યાં કોઈ હાજર નહીં રહ્યું. અહીંયા બાજુમાં અંબાજીમાં એક ક્વોરી છે, લગભગ 5-1 વર્ષથી ખૂબ ખરાબ પરિસ્થિતિ, ઘણી બધી લોકોના ઘરોમાં તિરાડો પડી ગઈ, કોઈના ઘર તો તૂટી ગયા એવા થઈ ગયા. કોઈ જ ગાંઠતું નહોતું, કોઈ અધિકારી નહીં. આંદોલન ચલાવ્યું, અમે રેલીઓ કાઢી, વાપી પાર્ટીમાં આવેદન પત્રો આપ્યા. આજે ક્વોરી બંધ થઈ ગઈ છે, લોકો શાંતિથી જીવે છે. એ જ રીતે ગોયમામાં એક પાવર પ્લાન્ટ આવે છે, એના માટે બી ખૂબ આંદોલન કર્યું, 1.5 વર્ષ જેવું આંદોલન કર્યું, આજે એ બી બંધ છે. તો એક વાંસદાથી આવીને આનંદભાઈ ત્યાંના ત્યાં સભ્યો હોય, આપણા પ્રશ્નોને વાચા આપતા હોય, તો આપણે એને વલસાડના સાંસદ બનાવીને આપણો એ બનાવી દઈએ તો એ ડબલ તાકાતથી લડે આપણા માટે. આ લોકો 5 લાખ વોટની વાત કરે છે, આજે આપણે ભાઈએ કીધું તેમ બધે આનંદ ફર્સ્ટ છે, તો આપણે એવું આજે અહીંયા પ્રતિજ્ઞા લઈએ કે આપણે આનંદભાઈને એટલા વોટથી જીતાડીએ કે આખા ગુજરાતમાં આનંદભાઈ કોંગ્રેસના ઉમેદવાર પહેલા હોય કે જેમને એટલા વોટે જીતેલા હોય. આપ સૌ અહીંયા આવ્યા અને ખાસ ભાઈ અમને ત્યાં હિતેશભાઈને મીટિંગ રાખી તો એમને બી દબડાવવામાં આવ્યા, પણ એ ગાંઠાની. તો આપણે હિતેશભાઈ માટે એક જોરદાર તાળીઓ વગાડીને કરીએ. આપ સૌ અહીં આવ્યા, અમને સાંભળ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. સરનામું જરાક આપજો. એ દબડાવનારને છે ને ઠેકાણે પાડવાની મને મારા બહુ આવડત છે, અને સાંભળતા એ તો સાંભળી રાખજો ભાઈ. મારા કોંગ્રેસના સાથીને કોઈ દબડાવવાની હિંમત કરશે તો મુસીબત સામે ઉભેલી છે, તું યાદ રાખજો. બિલકુલ સ્પષ્ટપણે કહેવા માંગુ છું, ચૂંટણી લડવાની છે, ચૂંટણીની રીતે લડવાની છે. જો ચૂંટણીની રીત તમને ના ખબર હોય તો અમે તમને શીખવાડી દઈશું. બાકી અમારા કોંગ્રેસ પરિવારના કોઈ પણ સાથીને કોઈ પણ પ્રકારની ધાક ધમકી પ્રલોભન કે તકલીફ એ અમે કોઈ દિવસ સહન નહીં કરી લઈએ. આ બહુ સ્પષ્ટ ચેતવણી હું આપવા માંગુ છું. જે પોતાની જાતને ખેરખા માનતા હોય તે કહેજો, તમે કહેશો ત્યાં, તમે કહેશો તે જગ્યાએ, તમે કહેશો તે સમયે આવીને મળવા તૈયાર છું. બાકી આ અમે હરગીજ નહીં ચલાવી લઈએ. આપ સૌનો આભાર. આ સભા આપણે હવે પૂર્ણ જાહેર કરીએ છીએ. આપ સૌ આવ્યા, આપનો ફરી ફરી ખૂબ ખૂબ આભાર. અહીંથી બીજી જગ્યાએ જાય છે, પણ તમે થોડી વાર બેજો આપણા માટે. નાસ્તો છે, ઠંડુ છે, એ લઈને જજો. મહેમાનને સ્વાગત કરીને તમે પાછા બેસી જજો. તો મિત્રો, આ તો ટુકવાડા ગામની મીટિંગ, અહીંયા મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સરસ મીટિંગ રહી. તો આગળ અહીંથી બીજા મીટિંગમાં જવાનું છે, બાળકો અહીંથી આગલા મીટિંગમાં નથી જવાના. જય જવાન, જય આદિવાસી, આપકી જય, જય જવાન, જય કિસાન.